ચાલો નમસ્તે બાળકો, હવે જો ગયા વખતે તમે સરસ મજાના ફળની ઓળખ કરી હતી ને, આજે એવી જ રીતે શાકભાજીની ઓળખ કરવાની છે. બરાબર છે? જો બધા શાકભાજી તમને દેખાય છે, હવે આજે સરસ મજાના શાકભાજીની ઓળખ કરવાની છે. બરાબર છે? ચાલો એમાં પહેલું આપણે લઈ લઈએ. આ શું છે બાળકો? ટમેટા તમે બધા ખાવ છો. સરસ મજાનું સેવ ટમેટાનું શાક થાય, સલાડમાંય નખાય ટમેટા, નખાય ને? કેવા સરસ છે ટમેટા. તમારી ઘરે ટમેટા હશે પછી મમ્મીને પૂછવાનું બીજું શું શું થાય. બરાબર છે? ચાલો આ શું છે બાળકો? આ તો બધાની ઘરે હોય હો ભાઈ. ડુંગળી છે. શું છે? ડુંગળી. ડુંગળીનું શાક થાય, સલાડમાં નખાય, એમને એમ ખવાય કાચી, છે ને? ચાલો આ શું છે બાળકો, ખબર છે? ગુવાર છે. શું છે? ગુવાર. ગુવારનું સરસ મજાનું શાક થાય, ગુવાર બટેટાનું શાક થાય, ખાલી ગુવારનું શાક થાય ને? બેન, ગુવાર ઢોકળીનું શાક થાય હો ભાઈ. હે, એવું તમારી મમ્મી બનાવે છે ગુવાર ઢોકળીનું શાક? સરસ હો ભાઈ. પછી આ શું છે બાળકો, ખબર છે? મરચાં છે. આ મરચાં છે. મરચાં તો બહુ તીખા લાગે ને મરચાં. પછી એમાં આ લીલા મરચાં કહેવાય અને આ લાલ મરચાં છે. લાલ મરચાંનું બધા અથાણું કરે. મારા મમ્મી એકવાર સરસ મજાનું અથાણું બનાવ્યું હતું. પછી આ છે ને કેપ્સિકમ મરચાં છે. જો કેવડા મોટા મોટા મરચાં છે ને, અને કેપ્સિકમ મરચાં કહેવાય. હવે આ છે ને આ સાવ મોડા હોય, આ ખાઈને તો આમાંથી કેલ્શિયમ મળે. ઓલા જેમ તીખા મરચાં હોય ને એમ આ સાવ મોડા મરચાં હોય. મારા મમ્મી ઘણીવાર પીઝા કરે ને તો સરસ મજાના એ આ જ મરચાં નાખે. એને ખબર હોય ને કે મને આ તીખા લાગે છે, એટલે આ જ એ મરચાં નાખે. કેવા સરસ છે મરચાં, છે ને? ચલો આ શું છે બાળકો, ખબર છે? ગલકા. હા, ગલકા છે હો ભાઈ. આ તો ટીચરને ફટાફટ નામ આવડી ગયો. આનું સરસ મજાનું શાક કરે મમ્મી. બરાબર છે? જો આને છે ને છાલ ઉતારી અને એવી રીતના શાક કરવાનું હોય. બરાબર છે? ચાલો આ શું છે બાળકો, દૂધી. દૂધીનું શાક થાય, પછી દૂધી ચણાનું શાક થાય, પછી શું થાય મીઠું મીઠું બોલો જોઈએ, કોને ખબર છે? હલવો. અરે વાહ, સાચું હો ભાઈ. દૂધીનો હલવો બહુ સરસ થાય. પછી રીધી ટીચર હશે દૂધીના મુઠિયા થાય. સાચું હો, તમારી મમ્મી મુઠિયા બનાવે છે. જો હવે મુઠિયા બનાવે ને એટલે બધા બાળકો સરસ મજાના ખાજો હો. ઘણા બાળકો મુઠિયા નથી ખાતા, એટલે સરસ મજાના મુઠિયા ખાજો. દૂધીના થેપલા પણ થાય હો રીધીબેન. હા હો, દૂધીના થેપલા થાય, સરસ હો ભાઈ. પછી આ શું છે બાળકો, બધાને બહુ ભાવતા હોય ને, આ શું છે? રીંગણા. ભાવે છે બધાને રીંગણા? ના, નો ભાવે હો રીંગણા તો. એટલે રીંગણા નો ભાવે હો, નથી ભાવતા ને બાળકો. હવે છે ને મમ્મી સરસ મજાનું શાક બનાવશે રીંગણાનું. પછી રીંગણાનું પછી રોટલા ભેગું ખવાય ને એવું શું થાય? ભરેલું શાક. ભરેલું શાક થાય. પછી હજી શું થાય શિયાળામાં ખવાય? ઓળો. સાચું હો ભાઈ. ઓળો, ઓળો કેવો સરસ બનાવે મમ્મી, છે ને? પછી રીંગણા મેથીનું શાક થાય. સાચું હો, રીંગણા બટેટાનું થાય. પણ આપણને બધા એના અંદરથી બટેટા બટેટા જ ભાવતા હોય કા. જો આને શું કહેવાય, રીંગણા. બરાબર છે? આ શું છે ભાઈ, લીંબુ. ખાટું ખાટું લાગે, મજા આવે ને લીંબુ ખાવાની. પણ એમને મમ્મી લીંબુ ખાવા દે નહીં, દાળ શાકમાં ન ખાય. પછી એકવાર છે ને મનીષા ટીચરના મમ્મીએ શું બનાવ્યું હતું ખબર છે? એકવાર એ નાસ્તામાં લઈ આવ્યા હતા, લીંબુનું અથાણું બનાવ્યું હતું. આખા આખા લીંબુ સરસ મીઠાવાળા અને ખાટા ખાટા હતા, બહુ સરસ હતા હો ભાઈ લીંબુ. અને બીજું શું પીવો ભાઈ, પીવો શું તમે? લીંબુ શરબત. લીંબુ શરબત ભાઈ, લીંબુ શરબત તો બધાને ભાવે હો. પણ ઉનાળામાં તો લીંબુ અને ગોળનું પાણી પીવાય, એટલે આપણને લૂ લાગે નહીં. એ તો શેરડીના રસ જેવું જ લાગે હો. લીંબુ અને ગોળનું હોય ને એ તો શેરડીના રસ જેવું જ લાગે. ચાલો આ તો બધાને આવડતું હશે, બધાને ગમે એવું છે. આ તો શું છે? આ
બટેટું શું છે? બટેટા. જો કેવા સરસ છે બટેટા. બટેટાનું શાક તો બધાને ભાવતું હોય ને. હજી અમુક બાળકો શાક ખાતા જ નથી, એટલે જ આજ શાક બતાવ્યું છે કે બધા બાળકો સરસ મજાનું શાક ખાય. બરાબર છે. જો આનું શું થાય? બટેટાનું શાક થાય, પછી બધાને બધાને હજી બહુ ભાવે તળેલું થાય, ચિપ્સ, પછી વેફર. વેફર તમે બધા ખાવ છો? એ બટેટાની જ હોય વેફર છે ને, સરસ. પછી આ શું છે? ટિંડોળા. શું છે? ટિંડોળા. જો કેવા છે? સરસ મજાના ટિંડોળા છે ને. આનો સંભારો થાય, શાક થાય છે, સરસ મજાના. ચાલો હવે એના પછી આ શું છે? આ તો જોયું જ હશે બાળકોએ. લીમડો છે. શું છે? લીમડો. પણ કેવો? મીઠો લીમડો. લીમડા બે પ્રકારના આવે, કડવો લીમડો અને આ મીઠો લીમડો. કડવો લીમડો ક્યાંય વપરાય નહીં, એ ઔષધિમાં વપરાય, દવામાં. એને ગરમ પાણી કરી નવાય, બરાબર. પછી કંઈ કપડને ખંજોળ આવતી હોય તો એ કરાય. પણ આ મીઠો લીમડો છે, આ આપણે શેમાં વપરાય છે? દાળ. મમ્મી દાળનો વઘાર કરે ને, દાળમાં નાખે, ઘણાયની ઘરે શાકમાં નાખે. ઘણાયની ઘરે લીમડો પણ રીતિ ટીચર એના મમ્મીએ વાવ્યો હશે. હા, ઓ ભાઈ સાચું છે. લીમડો ઘણાયની ઘરે વાવેલો હોય છે ને, લીમડો સરસ મજાનો. આ શું છે ભાઈ? કોથમરી. શું છે? કોથમરી. જો આપણે આ ખાઈને હે તો આપણને આંખના નંબર વયા જાય, કેટલું સરસ ચોખ્ખું ચોખ્ખું દેખાવા માંડે આપણને. ઘણાય બાળકો ને મમ્મીએ નાખી દીધી હોય ને એટલે એ કાઢી નાખે, પણ એ કઢાય નહીં. હવે છે ને બધાએ કોથમરી ખાવાની જ છે. હવે અહીંથી જ્યારે હું ફોન કરીશ ને ત્યારે હું પૂછીશ કે અચ્છાનું શાક ખાધું, બરાબર છે. ઉપર મમ્મીએ કોથમરી નાખી હતી, કાઢવાની છે નહીં, બરાબર છે. હવે આ શું છે બાળકો, ખબર છે? ઓલું ગુવાર હતું ને એવી જ આ ચોળી છે. એવું જ શાક કરવાનું હોય. ચોળી બટેટાનું શાક થાય, બરાબર છે. જો અહીંથી આ કાઢી અને સરસ મજા નાની નાની મમ્મી સુધારી નાખે, ચોળી બટેટા થાય. પછી આ શું છે બાળકો? કોબી. શું છે? કોબી. કોબીનું શાક થાય, સલાડ થાય. કોબી બટેટાનું તો બહુ સરસ શાક થાય. ઓ ભાઈ કોબીજનો સંભારોય થાય. સાચું. ઓ ભાઈ સંભારોય થાય. જો કેવું સરસ છે, નકરામાં પાંદડા પાંદડા જ હોય કોબીમાં તો છે ને. ચાલો એના પછી આ શું છે? કાકડી. કાકડી આપણે સલાડમાં ખાય, પછી એમને એમ કોક મીઠાવાળી કરીને કાકડી ખાય. પણ કાકડીનું શાક થાય નહીં, એ સલાડમાં જ ખાવાની હોય, એમને એમ જ ખાવાની હોય. પછી કાકડી છે ને ધ્યાન રાખવાનું બાળકો, ઘણી કાકડી કેવી હોય? કડવી કડવી, એટલે એવી ખાવાની નહીં. પહેલાં ચાકી જોવાની, મમ્મીને ચખડવાની, કડવી નથી ને, બરાબર છે. કાકડી છે ને રિદ્ધિબેન રાયતામાં નાખે હો, ઘણાયનું ને કેળાનું રાયતું હોય ને એમાં કાકડી પણ નાખે છે હો. હે, રાયતામાં નખાય કાકડી? જો એ ટીચરને ખબર હતી ભાઈ, રાયતામાં નખાય કાકડી છે ને. પછી આ શું છે ખબર છે? કારેલા છે. શું છે? કારેલા. કારેલા કોઈ બાળકોને ભાવતા નથી. ભાવે છે? નથી ભાવતા ને. હવે પણ નો ભાવે ઘણાને. શું કરો ખબર છે? કડવા કડવા હોય ને એટલે. પણ હવે બધાય બાળકોએ કારેલાનું શાક ખાશે, મમ્મી બનાવશે ને સરસ મજાનું એટલે ખાશે. પણ જો બાળકો આ છે ને રમકડાના કારેલા છે, બરાબર, પ્લાસ્ટિકના. ચલો આ છે ને શું છે? આદુ. આદુનું શાક થાય નહીં, એને છે ને દાળ શાકમાં નાખવાનું. અને કેટલું નાખવાનું? થોડુંક જ નાખવાનું, બહુ નાખી તો પછી તીખું લાગે. ઘણા બાળકોને આદુ દાળમાં આવે ને તો રીતિ ટીચર ન ભાવતું હોય હો. હા સાચું છે, ન ભાવે ઘણા બાળકોને. ચાલો આ શું છે બાળકો? તુરિયા. તુરિયા. આ તો ભાઈ ગલકા જેવું જ લાગે છે ને, પણ તુરિયામાં છે ને જો આવી રીતના લાઈન હોય છે, પછી આ કાઢ નાખવાની, જેની છાલ કાઢી અને સરસ મજાનું ગલકા જેવું જ શાક થાય હો તુરિયાનું. આમાં સેવ નાખી શકે હો રિધિબેન, સેવ તુરિયાનું શાક પણ કરી શકે. હા સાચું હો ભાઈ, બહુ સરસ લાગે. ચાલો આ શું છે બાળકો? ભીંડો. ભીંડાનું શાક ઘણાયને ભાવતું હોય હો,
મને તો બહુ જ ભાવે ભીંડાનું શાક. તમને ભાવે છે ટીચર ભીંડાનું શાક? હા, અમે તો ભીંડો ભરેલો કર્યો ભાઈ રીધીબેન. હે, જો પછી આ ભીંડો છે ને એને અહીંયાથી ઉપરથી આ સુધાર નાખવાનું હોય, પછી નાના નાના કટકા કરીને સરસ મજાનું મમ્મી શાક બનાવે. ઘણીવાર ભીંડા બટેટાનું શાક હોય, પછી ખાલી ભીંડાનું હોય, ભીંડા ભરેલાનું શાક હોય, હોય ને? ભીંડાને પાછો આમનામ કાચો ખવાય નહીં, તો ભાવે નહીં, તો ચીકણો લાગે. એટલે પછી ભીંડાના શાકમાં બાળકો પાણી ન નાખવાનું, રસોઈ ન હોય એમને જ શાક કરવાનું હોય, નહીં તો ચીકણું ચીકણું થઈ જાય. ચલો આ શું છે ખબર છે? લસણ. લસણ છે, જો લસણ આમનામ થાય નહીં, આને સરસ મજાનું પહેલાં કોતરા કાઢી નાખવાના હોય, પછી અંદરથી લસણની કડી નીકળે. એને પછી મમ્મી શું કરે ખબર છે? લસણવાળી ચટણી બનાવે. પછી એને દસ્તામાં ખાંડી અને સરસ મજાની લસણવાળી ચટણી બનાવે. ને બધા શાક મારીથી બેન લસણ આપણે નાખીને તો શાક સરસ લાગે હો રીધિબેન. હે, અરે વાહ, સરસ. અરે લસણનું તો શાકય કર્યો, ખાલી કડીનું શાકય થાય. અરે આશિકાબેને તો ખાધું છે ભાઈ શાક લસણ. હા, કાજુ લસણનું ને એવું મળે શાક, શાક બહુ સરસ થાય. તો હવે છે ને કંઈક એકાદામાં મારી મમ્મીને કહીશ કે હું લસણ નાખે હો ને, એટલે સરસ થશે. હા શું છે બાળકો? ગાજર છે. શું છે? ગાજર. અત્યારે મમ્મીએ ગોળ કેરીનું અથાણું કર્યું હોય ને તો એમાં ગાજર નાખ્યું હોય હો ભાઈ. ગાજર છે, પછી એનું શું થાય ગાજરનું ખબર છે? સંભારો થાય, સલાડ થાય. પણ ગાજરનું કોઈ શાક કર્યું હોય નહીં, ગાજરનું કોઈ શાક કરે નહીં, સંભારો અને સલાડ. હજી મીઠું મીઠું કંઈક થાય હો રીધી ટીચર. શું થતું? દૂધીનું થાય એવું થતું હશે. હા ઓ, હલવો થાય હો ભાઈ. સાચી વાત છે ટીચરને. પછી આ શું છે? ગાજરનું જ્યુસ પણ થાય હો રીધીબેન. હે, ગાજરનું જ્યુસ. ગાજર તો લોહી બનાવે હો, આપણે એનું જ્યુસ પીને તો તો બાળકો ખાશે હો ભાઈ. ગાજર સરસ ખાવાનું છે. ગાજર તો ધોઈને એમનમય ખવાય હો, બહુ મજા આવે ગાજર ખાવાની. મીઠું મીઠું લાગે ને, સસલું ગાજર ખાય અને આપણે ખાવાનું, કેવી મજા આવે સરસ મજાનું ગાજર હોય તો. ચાલો આ શું છે બાળકો? મૂળો. શું છે? મૂળો. મૂળો થોડો તીખો તીખો લાગે, પણ એની છાલ સરસ મજાની ઉતારી મીઠું નાખી અને ખાવાનું હોય, બરાબર છે? એનો સરસ મજાનો સંભારો થાય. મૂળાના પાંદડા હોય ને એનું સરસ એમાં નાખાય, એનો સંભારો થાય, બરાબર છે? મૂળા તો એમનામ કાચા પણ ખવાય. કાચાય ખવાય. હા હો ભાઈ, સરસ થાય. ચાલો બધાય શાકભાજી સરસ મજાના જોયા તમે. હવે જો આ જે શાકભાજી છે ને એ બધાય રમકડાના છે, પ્લાસ્ટિકના છે, બરાબર? બાકી આ બધાય શાકભાજી સાચા છે. જો આ મરચાંય રમકડાના છે, બરાબર છે? બાકી બધાય શાકભાજી એકદમ સાચા છે. મમ્મી જે શાકભાજી બનાવે છે ને એ જ છે, બરાબર? ચાલો હવે સામાન્ય જ્ઞાનમાં જો છો ને બધા શાકભાજી કેવા સરસ દેખાય છે. ચલો હવે આ બુકમાં પાના નંબર 43 ઉપર ગયા વખતે આપણે ફળની ઓળખ કરી હતી, આજે શાકભાજીની ઓળખ કરી છે, બરાબર છે? હવે જો આ બધાય શાકભાજીના નામ તમારે મમ્મી પાસે બોલવાના છે, આમાં જેટલા આવી ગયા એ બધાય, પણ જો જે નથી આવ્યા એ તમને હું કહું છું. આ બીટ છે, બીટે સરસ મજાનું હોય, એ તો લાલ કલરનું હોય હો ભાઈ. એ તો હું છે ને આ મોઢું લાલ કલરનું થાય ને મારું હોટ નહીં એટલે હું ખાઉં બીટ, પણ બીટ ખાય ને તો લોહી સરસ મજાનું થાય, બહુ સરસ લાગે બીટ. બીટમાં બીટનો હલવો પણ થાય છે હવે. હા ઓ, સાચું છે, હલવો પણ કરે છે બધા. પછી આ છે ને સકરિયું છે. સકરિયું આપણે મમ્મી શીરો બનાવે સકરિયાનો, થાય ને? પછી જો કોબી તો આપણે જોઈ લીધી સરસ મજાની. હવે આ કોળું છે, પછી આ સુરણ છે, છે ને? પછી આપણે આ કેપ્સિકમ મરચું જોયું મોટું બધું, ભીંડો જોયો. હવે આ વટાણા છે. વટાણા, મમ્મી વટાણાનું શું બનાવે? વટાણાનું શાક થાય. જો પણ એને સરસ મજાનું આમ ફોલી અને અંદરથી વટાણા નીકળે છે ને, દેખાય છે વટાણા એમને ભાવે રીતે. ઘણાય દાણા મીઠા મીઠા હોય ને તો બહુ મજા આવે એમને એમ ખાવાની. પછી અમે સેન્ડવિચમાં પણ વટાણા નાખ્યું, સેન્ડવિચ સરસ લાગે. સેન્ડવિચમાં નાખે, સમોસામાં નાખે, રગડામાં નાખે, કેટલા બધામાં વટાણા નાખે હો ભાઈ. પછી ગાજર જોયો, મૂળો જોયો, કાકડી છે. કાકડી તમે જોઈ, બરાબર. હવે આ છે ને બાળકો ફુલાવર છે, દેખાય છે? જો આ બધા પાંદડા કાઢી નાખવાના હોય અને આપણે આ ફ્લાવરનું શાક કરી અને પાઉભાજીમાંય નાખીએ બધાય,
પાવભાજી મમ્મી બનાવે ને ત્યારે ફ્લાવર નાખે. અને આ કારેલું છે, કારેલું આપણે જોયું ને ઓલામાં. હવે તમારે બધાના નામે તમને કીધા છે, તમારા મમ્મી પાસે બધાના નામ એકવાર બોલવાના છે સરસ મજાના. પછી ઘરે જોવાનું કે શું શું શાકભાજી છે એનું નામ બોલવાનું. ખાસ એક વાત કહેવાની છે બાળકોને, કોઈ વિડીયો કે ફોટો કાંઈ જ મૂકવાનો નથી, મમ્મી પાસે જ ખાલી બોલવાનું છે. હવે બધા બાળકોએ આ બધાય શાકભાજી ખાવાના છે, બરાબર છે? સરસ.